રાજ્યના સૌથી ઊંચા શહેર માઉન્ટ આબુમાં દિવાળીની બમ્પર સીઝનમાં ગુજરાત અને અન્ય રાજ્યોના હજારો પ્રવાસીઓ માઉન્ટ આબુની મુલાકાત લીધી હતી, જેના કારણે આ દિવાળીમાં હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. તો સીઝન દરમિયાન જેના કારણે પ્રવાસન વિસ્તાર નક્કી તળાવ બજાર તથા ગુરુ શિખર દેલવારા અને અચલગઢ સહિતના બજારો પણ પ્રવાસીઓની ભારે ભીડથી ધમધમતા જોવા મળ્યા હતા. તો ગુજરાતમાં જ્યાં 5 દિવસથી રજવાના કારણે લોકો ઉમટી પડ્યા હતા, માઉન્ટ આબુની મુલાકાત લેવા માટે હિલ સ્ટેશન પર, જેના કારણે દિવાળીની આ બમ્પર સિઝનમાં માઉન્ટ આબુ શહેરના તમામ વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. તો માઉન્ટ આબુ આવતા પ્રવાસીઓ નક્કી તળાવમાં બોટિંગ કરીને ખૂબ જ ખુશ થતા હોય છે, ખુશીની લાગણી અનુભવતા હોય છે. સાથે જ માઉન્ટ આબુમાં દિવાળીની સિઝનમાં વધુ છેલ્લા 6 દિવસમાં 7,000 વાહનો દ્વારા 30,000થી વધુ લોકો મુસાફરી કરતા જોવા મળ્યા હતા. તો પ્રવાસીઓએ માઉન્ટ આબુની મુલાકાતનો આનંદ માણ્યો હતો, જેના કારણે પાલિકાને અંદાજે 24 લાખની આવક પણ થઈ હતી. તો દિવાળીની સિઝનના કારણે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. માઉન્ટ આબુમાં પોલીસ પ્રશાસન વતી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા માટે દરેક જગ્યાએ પોલીસ તૈનાત પણ કરવામાં આવી હતી. તો ટ્રાફિકમાં પણ સુવ્યવસ્થિત રીતે પોલીસ સજ્જ હતી. દર વર્ષે દિવાળીની સિઝનમાં રાજસ્થાનમાં કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે અને ભીડ પણ જોવા મળે છે, જેના કારણે આ વર્ષે પણ માઉન્ટ આબુ પ્રવાસીઓથી ગુંજી ઉઠ્યું હતું. લાભપંચમીના દિવસે પણ હજારો પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા હતા અને આ સુંદર ખીણોમાં ફરવાની તેમણે મજા માણી હતી. તો પ્રવાસીઓએ તે જ સ્થળોની મુલાકાત લીધી અને તેમના રૂમમાંથી પણ સુંદર નજારો તેમણે કેદ કર્યો હતો. Thank you.